फ्रेंड्स, गुड मॉर्निंग। आज ना वीडियो में आपने धोरण 10 गणित विषय में प्रकरण नंबर 13 पृष्ठफल अने घनफल स्वाध्याय 13.2 नो दाखला नंबर 1 नो आपने अभ्यास करीशुं। दाखला नंबर 1 नी आपणी रकम छे, एक घन ए 1 सेंटीमीटर त्रिज्या धरावता अर्धगोलक ऊपर तेटली ज त्रिज्या वाळो शंकु गोठवीने बनवायो छे। शंकुनी ऊंचाई तेनी त्रिज्या जेटली होय तो घन पदार्थ नु घनफल पाई ना गुणित में शोधो। मित्रों, रकम ने अपने ध्यान थी समझिए। एक घन ए 1 सेंटीमीटर त्रिज्या धरावता अर्धगोलक ऊपर तेटली त्रिज्या वाला शंकु गोठवीने बनवायो छे, એટલે કે આપણે ઘન બનાવવાનો છે। પણ એ ઘન કેવી રીતના બનાવે છે અથવા કેવી રીતના બનાવેલો છે, તો એ ઘન જે છે એમની ત્રિજ્યા કેટલી છે? 1 સેન્ટીમીટર છે, એટલે કે અર્ધગોલક છે। અને અર્ધગોલકની ઉપર શું કરવામાં આવે છે? અર્ધગોલકની ત્રિજ્યા 1 છે અને એની ઉપર જે શંકુ જે બેસાડ્યો છે, ઉપર જે શંકુ બેસાડેલો છે અથવા બનાવ્યો છે, એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો જ ઉપર ગોઠવેલો છે। હવે આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ। એક ઘન એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર આપણે પહેલા શું કરશું? અર્ધગોલક દોરીશું। આ શું છે મિત્ર? આપણો અર્ધગોલક છે, 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક, એટલે કે આની ત્રિજ્યા કેટલી હશે? 1 સેમી, એટલે કે 1 સેન્ટીમીટર। અને આ અર્ધગોલકની ઉપર એટલી ત્રિજ્યા વાળો, એટલી ત્રિજ્યા વાળો એટલે કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવાય છે, એટલે કે આની ઉપર શું કરેલો છે? એક શંકુ ગોઠવેલો છે। આ અર્ધગોલકની ઉપર એક શું ગોઠવેલો છે? શંકુ ગોઠવેલો છે। મિત્રો, તમારે લાઈન જે છે આ ફૂટપટ્ટીથી એકદમ સીધી દોરવા, એટલે અર્ધગોલક 1 સેન્ટીમીટરનો છે અને આની ઉપર જે આપણે શંકુ જે ગોઠવ્યો છે એ શંકુની પણ ત્રિજ્યા કેટલી છે? તો 1 સેન્ટીમીટર છે। કેટલી છે? 1 સેન્ટીમીટર છે। શંકુની જે ઊંચાઈ છે એની ત્રિજ્યા જેટલી હોય, આ શંકુની ઊંચાઈ કેટલી છે? અર્ધ ગોલકની જેટલી ત્રિજ્યા છે એટલી ત્રિજ્યા કોની છે? શંકુની છે। તો ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો, એટલે કે આ ઘન પદાર્થ જે છે આનું આપણે શું કરવાનું છે? ઘનફળ શોધવાનું છે, એટલે કે અર્ધ ગોલક અને આ તમારું શંકુ। એટલે અર્ધ ગોલક અને શંકુ શું છે? એક પ્રકારનો આપણો પદાર્થ છે। શું છે? એક ઘન પદાર્થ છે। તો આ ઘન પદાર્થનું આપણે જે ઘનફળ શોધવાનું છે, આ ઘનફળ આપણે પાઈના ગુણિતમાં શોધવાનું છે। પાઈના ગુણિતમાં એટલે શું? તો આપણે જ્યારે ઘન પદાર્થનું ઘનફળ શોધશું, એટલે કે સૂત્રની અંદર જે આપણે પાઈ હશે, તો પાઈની જગ્યાએ આપણે 22/7 કે 3.14 લેવાના નથી। એને આપણે શું કરવાના છે? પાઈના પાઈ રાખવાના છે અને રકમમાં શું કરવાનું છે? એને ગુણવાના છે। એટલે ટૂંકમાં આપણે રકમમાં પાઈનું મૂલ્ય મૂકવાનું નથી, પાઈના પાઈ જ રહેવા દેવાના છે। તો ચલો આપણે દાખલો ગણી। રકમમાં તમને એમ કીધું છે લાસ્ટ કે ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો, એટલે કે આપણે શોધવાનું શું છે? ઘન પદાર્થનું ઘનફળ। શું શોધવાનું છે મિત્રો? ઘન પદાર્થનું ઘનફળ। તો લખી દઈએ, ઘન પદાર્થનું ઘનફળ। મિત્રો, ઘન પદાર્થનું ઘનફળ જે છે આપણે જે શોધવાનું છે, તો એના સૂત્રમાં શું આવશે? તો તમને જે અહીંયા આકૃતિ દેખાય છે, જો આ ઘન પદાર્થનું ઘનફળ તો આપણે રકમની અંદર આપેલું છે, બરાબર? તો આપણે અહીંયા લખી દીધું, પણ આને આપણે સૂત્રો કેવી રીતના લખશું? તો આપણને જે અહીંયા આકૃતિ દેખાય છે, જે જે વસ્તુ અહીંયા છે એ વસ્તુ આપણે લખવાની। એક શું છે આપણી જોડે? શંકુ છે, તો લખો શંકુ। અહીંયા શું શોધવાનું છે? ઘનફળ। તો શંકુનું ઘનફળ
વત્તા બીજું શું છે આપણી જોડે? અર્ધગોલક છે, તો લખો અર્ધગોલકનું શું? તો ઘનફળ. ઘન પદાર્થનું ઘનફળ એટલે કે આપણે જે જોડે જે પદાર્થ છે એમાં શું કઈ કઈ વસ્તુ છે? તો એક તો શંકુ હતો અને એક અર્ધગોલક હતો. તો ઘન પદાર્થના ઘનફળનું સૂત્ર થશે શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. હવે શંકુનું ઘનફળ છે, આનું સૂત્ર શું? તો શંકુના ઘનફળનું સૂત્ર શંકુ એટલે એક તૃત્યાંશ, પાઈ એટલે બાજુઓ, અને ત્રિજ્યા આર. પણ કેટલી શંકુ માટે? એક ઊભી જે છે એ તમારી શું ગણાય? ત્રિજ્યા. એટલે કે જે ત્રિજ્યા છે કેટલી આવશે તમારી? આર નો વર્ગ. અને બીજું શું હશે શંકુના ઘનફળમાં? એચ. એટલે કે 1/3 પાઈ આર નો વર્ગ અને એચ વત્તા અર્ધગોલક. નીચે તો આવશે 3 જ, પણ ઉપર 1 ના આવે, કારણ કે અર્ધગોલક છે એટલે ઉપર 2 આવશે. 2/3 પાઈ આર અને ઘન, આ આપણું સૂત્ર થશે. હવે મિત્રો આપણે શું કરીએ? આ બંનેમાંથી કોમન કાઢી લઈએ. અહીંયા 1/3 છે અને અહીંયા 2/3 છે, એટલે આપણે શું કરશું? 1/3 કોમન કાઢી લઈશું. બીજું શું કોમન નીકળશે? બંને બાજુ પાઈ છે તો પાઈ કોમન નીકળશે. બીજું શું નીકળશે? અહીંયા આર વર્ગ છે ને અહીંયા આરનો ઘન છે, તો આરનો સ્ક્વેર. અંદર શું વધ્યું? તો અંદર આપણું વધશે, અહીંયા પહેલામાં એચ વધશે, અને બીજામાં શું વધશે? આ સાઈડ આપણે 2/3 જ્યારે 1/3 બાદ કરવામાં આવે, એટલે કે 2/3 જ્યારે 1/3 કાઢવામાં આવે, તો અંદર શું વધશે? તો અંદર વધશે 2. એટલે કે જો સાદું સિમ્પલ, આ 2/3 છે અને આમાંથી 1/3 કાઢી લઈએ, 2 માંથી આપણે શું કરીએ? 1 ભાગ કાઢી લઈએ, એટલે ઉપર શું રહેશે? બરાબર. અને નીચે શું છે? 3 છે. તો 2/3 માંથી આપણે 1/3 કાઢી લઈએ, એટલે 2/3, એટલે કે 2/3 ભાગ અહીંયા છે અને અહીંયા કેટલો છે? 1/3 ભાગ છે. તો આ 1/3 અહીંયાથી કાઢી લઈએ તો 3 શું થશે? નીકળી જશે. તો ઉપર કેટલા વધશે? ખાલી 2 વધશે. અને અહીંયાથી આરના ઘનમાંથી આરનો વર્ગ નીકળી ગયો, એટલે શું વધશે? ફક્ત આર વધશે. હવે આપણે શું કરશું? 1/3 પાઈ આરનો વર્ગ અને કૌંસમાં એચ વત્તા 2 આર. આની અંદર આપણે શું કરશું? કિંમત મૂકશું. 1/3 ના 1/3 પાઈની આપણે કિંમત મૂકવાની નથી, કારણ કે પાઈના ગુણિતમાં આપણે શોધવાનું છે, એટલે આપણે પાઈને પાઈ રહેવા દઈશું. આર ત્રિજ્યા કેટલી હતી આપણી? અર્ધગોલકની પણ 1 હતી અને શંકુની પણ 1 હતી, એટલે કે આરનો વર્ગ છે એટલે 1/1. એચ એટલે ઊંચાઈ, બરાબર. શંકુની ઊંચાઈ કેટલી હશે? અર્ધગોલકની ઊંચાઈ. તો જો ત્રિજ્યા 1 હોય તો ઊંચાઈ પણ કેટલી થશે? 1 થશે. વત્તા 2 અને ત્રિજ્યા કેટલી? 1. 1/3 પાઈ ગુણ્યા 1 × 1 અહીંયા કૌંસમાં શું થશે? આ 1 છે, વત્તા 2 × 2. હવે શું થશે? આપણે આગળ શું કરીશું? તો 1/3 પાઈના પાઈ રહેવા દઈશું. આ 1, આ કૌંસમાં છે એટલે 1 વત્તા 2 કેટલા થશે? 3 થશે. કૌંસ આપણે કાઢી લઈએ એટલે ગુણ્યા 3. હવે જો
आ गुणाकार में त्रण छे अने भागाकार में त्रण छे तो शू थशे उड़ी जशे नीचे शू वधशे एक गुण्या पाई एटले पाई गुण्या एक अथवा आपणे एक रेवा देवा तो एक पाई गुण्या एक गुण्या एक आ गुण्या तमे आगळ लखो के पाछळ लखो एक गुण्या पाई गुण्या एक लखो तो पण अथवा पाई गुण्या एक लखो तो पण तमारे चाले। हवे पाई गुण्या एक तो केटला थशे पाई थशे अने फरी गुण्या एक करशुं तो केटला थशे पाई थशे। એટલે રકમમાં આપણને કીધું હતું કે ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો તો આપણને પાઈના ગુણિતમાં શું મળ્યું જવાબ પાઈ મળ્યો પણ પાછળ આપણે એકમ લખી દેવાનો ઘનફળ છે તો સેન્ટીમીટરનો ઘન આ આપણો થશે જવાબ। મિત્રો ફરીવાર આપણે એકવાર દાખલો જોઈ લઈએ। एक गन ए एक सेंटीमीटर त्रिज्या धरावता अर्धगोलक ऊपर तेटली त्रिज्या वाला शंकु गोठवीने बनवाय छे तो शंकु नी ऊंचाई ए तेनी त्रिज्या जेटली होय तो ते गन पदार्थ नु गणफळ पाई ना गुणित मां शोधो। तो आपणे शुं करवानुं सौ प्रथम एक अर्धगोलक दोरवानो अर्धगोलक नी त्रिज्या एक आपेली छे एनी ऊपर आपणे एक शंकु गोठवानो छे अने शंकु नी ऊंचाई पण केटली छे एटले के तमारी त्रिज्या केटली छे एक सेंटीमीटर छे એટલે કે અર્ધગોલકની જેટલી ત્રિજ્યા હશે એટલે શંકુની ત્રિજ્યા હશે અને રકમમાં તમને એવું કીધું છે કે ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું છે પાઈના ગુણિતમાં। પાઈના ગુણિતમાં એટલે કે આપણે જ્યારે સૂત્રની અંદર પાઈ જે આવશે તો પાઈની આપણે કિંમત મૂકવાની નથી પાઈની પાઈ આપણે રહેવાની દેવાની છે। રકમમાં કીધું છે ઘન પદાર્થનું ઘનફળ શોધો તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ ઘન પદાર્થનું ઘનફળ ઘન પદાર્થના ઘનફળ બરાબર શું થાય તો આપણી જોડે એક શંકુ છે અને ઘનફળ શોધવાનું છે તો શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલક છે તો અર્ધગોલકનું ઘનફળ શંકુનું ઘનફળ એનું સૂત્ર થશે એક ભાગ્યા ત્રણ પાઈ આરનો સ્ક્વેર અને એચ વત્તા અર્ધગોલકનું ઘનફળ થશે બે ભાગ્યા ત્રણ પાઈ આરનો ઘન। હવે શું કરશું આપણે અહીંયા એક પોઈન્ટ એક ભાગ્યા ત્રણ છે અને અહીંયા બે ભાગ્યા ત્રણ છે તો આમાંથી એક ભાગ્યા ત્રણ શું કરશું આપણે કોમન કાઢી દઈશું બંને બાજુ પાઈ છે તો પાઈને પણ કોમન કાઢી લઈએ અહીં આરનો વર્ગ અને અહીં આરનો ઘન છે તો આપણે આરના વર્ગને પણ કાઢી લઈએ અને અંદર શું વધશે એચ અને બે ભાગ્યા ત્રણ અને એમાંથી આપણે એક ભાગ્યા ત્રણ જો કાઢી લઈએ તો શું થશે આ ત્રણ આપણે શું કરીએ એક ભાગ્યા ત્રણ આ ત્રીજો ભાગ આપણે અહીંયા કાઢી લઈએ એક ભાગ્યા ત્રણ તો ઉપર કેટલા વધશે ખાલી બે વધશે આ સાઈડ અને આરનો વર્ગ છે અને અહીંયા આરનો ઘન છે આર વર્ગ જો કોમન કાઢીએ તો અહીંયા ફક્ત આર વધે એક તૃત્યાંશ ના એક તૃત્યાંશ પાઈની જગ્યાએ આપણે કિંમત મૂકવાની નથી એટલે પાઈને પાઈ રહેવા દઈએ। બીજું એચ એટલે ઊંચાઈ એક જ થશે વત્તા અહીંયા તમારે જે છે એક તૃત્યાંશ પાઈ આરનો વર્ગ કૌંસમાં એચ વત્તા ટુ આર એટલે એક તૃત્યાંશ એક તૃત્યાંશ પાઈના પાઈ આર એટલે ત્રિજ્યા વર્ગ છે તો ત્રિજ્યા પણ આપણી એક ઊંચાઈ પણ એક બેના બે અને ફરી ત્રિજ્યા પણ કેટલી એક। હવે આગળ શું થશે તો હવે આગળ એક ભાગ્યા ત્રણ પાઈના પાઈ એક ગુણ્યા એક અને અહીંયા આપણે જે એક વત્તા બે ગુણ્યા એક હતું તો એક ના એક અને બે ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે અહીંયા બે થશે એક ભાગ્યા ત્રણ પાઈ ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા ત્રણ આ ત્રણ ત્રણ શું થશે ઉડી જશે એટલે પાઈ અને એક ગુણ્યા એક અથવા તો એક ગુણ્યા પાઈ ગુણ્યા એક એટલે કે પાઈ ગુણ્યા એક ગુણ્યા એક છે તો આ પાઈ ગુણ્યા એક એટલે કે પાઈ જ થાય અને ફરી ગુણ્યા એક કરો એટલે કે શું મળે પાઈ મળે અને ઘનફળ શોધવાનું હતું એટલે આપણે સેમી ઘન એટલે કે પાઈ સેમી ઘન આ આપણો સ્વાધ્યાય 3.2 ના પહેલા દાખલાનો શું થશે જવાબ થશે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ